નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ સાત વિજ્ઞાન જેનો છઠ્ઠો એકમ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા બધા ફેરફારો જોવા મળે છે આ ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો છે આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો થતા હોય છે ઘણા અવનવા પરિવર્તનો આવતા હોય છે ઉદાહરણ તરીકે તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકાર ઓગાડે ઓગાડીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય પેલા ખાંડના દાણા હતા હવે પાણીની અંદર મિશ્રણ થઈ ગઈ તો એક ફેરફાર ફેરફાર થયો એ જ રીતે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે દૂધનું ખાટું થવું એ પણ એક ફેરફાર થાય છે ખેંચેલું રબરબીન પણ ફેરફાર દર્શાવે છે બરાબર એના આકારમાં ફેર પડે છે તમારી આસપાસ થતા દસ ફેરફારની યાદી બનાવો જે તમે જોયા હોય તો આપણે આપણી આજુબાજુ ઘણા બધા આપણે આવા ફેરફાર જોતા હોઈએ છીએ આપણે ક્લાસરૂમમાં ભણતા હોઈએ ઘણી વખત આપણા શિક્ષકના હાથમાંથી ચોક પડી જાય છે ચોક પડી જાય એટલે શું થાય એના બે કટકા થઈ જાય છે બરાબર તો એ પણ એક ફેરફાર થયો ચોક હાથમાં હતો ત્યારે આખો હતો પડી જતા એના ટુકડા થઈ ગયા એવી જ રીતના કોઈ કાચનું વાસણ હોય તો એ આપણા આપણી પાસે હોય તો અલગ આકારનું હોય પણ એ પણ ક્યારેક પડી જાય તો અલગ અલગ ઘણા બધા ટુકડાઓમાં ફેરવાઈ જાય છે તો એ પણ એક ફેરફાર છે પછી આપણા મમ્મી છે એ દરરોજ રોટલી બનાવે છે તો રોટલી છે એ શેમાંથી બને ઘઉંમાંથી લોટ અને લોટમાંથી રોટલી તો ઘઉંમાંથી લોટ બને છે એ પણ એક ફેરફાર છે લોટમાંથી રોટલી બને છે એ પણ એક ફેરફાર છે પછી આપણી આજુબાજુ અત્યારે અજવાળું છે સમય બાદ એ એ અજવાડાની જગ્યાએ થઈ જાય છે છે તો તો પણ એક ફેરફાર આ રીતે ઘણા બધા ફેરફારો થતા હોય છે જે આપણે આપણી યાદીની અંદર સમાવી શકીએ પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું વ્યાપકરૂપી વ્યા વ્યાપક રૂપે જોઈએ તો ફેરફાર બે પ્રકારના હોય છે ભૌતિક અને રાસાયણિક અત્યારે આપણે બે પ્રકારના ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર સૌથી પહેલા આપણે જોઈએ ભૌતિક ફેરફાર જેમાં પ્રવૃત્તિ કરવાની છે છ પોઈન્ટ એક સૌથી પહેલા કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો વળી તે દરેક ટુકડાને ફરીથી ચાર ચોરસ ભાગમાં કાપી લો આ બધા ટુકડાઓને ભોયતળી અથવા ટેબલની સપાટી પર આસપાસ એવી રીતે ગોઠવો કે જેથી તે મૂળ મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કાગળના ટુકડાઓ આપણે જે ટુકડાઓ જ્યાંથી કર્યા છે એ જ રીતે પાછા ગોઠવવાના છે એ સ્પષ્ટ છે કે ફરીથી તમે કાગળના ટુકડાઓને જોડીને મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો છે તો એના ગુણધર્મમાં ફેરફાર થયો છે એનો આકાર છે એ બદલાઈ ગયો છે એવી જ રીતના પ્રવૃત્તિ છ પોઈન્ટ બે છે તમારા ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલા ચોકનો ભૂકો ભેગો કરવો આપણા બ્લેકબોર્ડની આજુબાજુ ચોકનો ભૂકો ઘણો બધો વેરાયેલો હોય છે એને ભેગો કરવાનો છે અથવા તો ન હોય તો આપણે ચોકને ભાંગી એના ટુકડા કરી અને ભૂકો બનાવવાનો છે હવે તેમાં થોડુંક પાણી નાખીને તેની લુગડી બનાવો તેને ચોકના આકારમાં વણી લ્યો તેને હવે સુકાઈ જવા દો તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો તો હા આપણે ભૂકામાંથી પાછો ચોક બનાવી શકીએ પછી જે પ્રવૃત્તિ છ કાચ ત્રણ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લેવાનો છે આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડાક બરફને પીગાળી લો બરાબર જે બરફ છે એ પીગળી જશે પાણીમાં ફેરવાઈ જશે ઠંડુ પાણી બની જશે હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો બરાબર આપણે એ જે ઠંડુ પાણી છે બરાબર બરફનું પાણી બની ગયું હવે એને ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો હવે એમાંથી પાછો બરફ બનાવવાનો છે શું પાણી ફરી ઘન બરફમાં ફેરવાઈ જશે તો હા પાણીમાંથી બરફ બની શકે છે એના પછી પ્રવૃત્તિ છ પોઈન્ટ ચાર એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાશે હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડીક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડા સમય ઊંધું રાખો વાસણની અંદરની સપાટીને જુઓ શું તમને ત્યાં પાણીના ટીપાં બાજી ગયેલા જણાય છે તો હા આપણે પાણીમાંથી વરાળ બને છે અને વરાળને ઠંડી પાડતાં પાછું પાણી બની શકે છે બરાબર એના પછી આપણે પ્રવૃત્તિ છ પોઈન્ટ પાંચ હવે આ બધી જે પ્રવૃત્તિઓ કરતા સાવધાની રાખવી જરૂરી છે પ્રવૃત્તિ છ પોઈન્ટ પાંચમાં વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને ચીપિયા વડે પકડવાની છે તેના બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર રાખો થોડી મિનિટો રાહ જોવો લોખંડની જે કરવતની પટ્ટી છે એને ગરમ કરવાની છે શું કરવતની પટ્ટીના ભાગના ભાગના રંગમાં કોઈ ફેરફાર જણાય છે તો હા જે પટ્ટીનો ભાગ આપણે ગરમ કરીએ છીએ એના રંગમાં આપણને ફેરફાર જોવા મળે છે હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો થોડા સમય પછી તે છેડાનું ફરી અવલોકન કરો શું તે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો તો હા પાછો એ મૂળ રંગની મૂળ રંગમાં આવી જશે પ્રવૃત્તિ છ પોઈન્ટ એક તથા ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થાય છે બરાબર આપણે પહેલા પ્રવૃત્તિ જોઈ કે કાગળના ટુકડા કર્યા હતા અને પછી આપણે એને ગોઠવીએ છીએ તો એનો માપ છે એ બદલાઈ જાય છે પછી બીજી વખત આપણે જ્યારે ચોક ના ભૂકામાંથી પાછો ચોક બનાવ્યો ત્યારે પણ એનો માપ છે એ બદલાઈ જાય છે એવી જ રીતના પ્રવૃત્તિ છ પોઈન્ટ ત્રણ તથા છ પોઈન્ટ ચાર બંનેમાં પાણીની અવસ્થામાં ઘનથી પ્રવાહી અને વાયુથી પ્રવાહી ફેરફાર થાય છે પ્રવૃત્તિ છ પોઈન્ટ પાંચ દર્શાવે છે કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે બરાબર પેલા આપણે બ્લેક કલરની જે પટ્ટી છે એને તપાવશું એટલે લાલ ચોળ થઈ જશે અને પાછું ઠંડુ પાડશું એટલે પાછા કાળા કલરમાં આવી જશે પદાર્થના આકાર માપ માપ એટલે કે પરિમાણ રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહેવાય છે બરાબર આ વ્યાખ્યા છે એ આપણે યાદ રાખવી પડે કે પદાર્થના આકાર માપ રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે એના પછી જે એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય છે બરાબર આપણે વ્યાખ્યામાં પૂછાય શકીએ કે ભૌતિક ફેરફાર એટલે શું તો એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય છે ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી બરાબર એના ભૌતિક ફેરફારમાં પરિવ એટલે કે ભૌતિક આકારમાં પરિવર્તન આવી જાય તો એમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ બરાબર આપણે બે પ્રકાર વિશે અભ્યાસ કરવાના હતા એક હતો ભૌતિક ફેરફાર અને બીજું હતું રાસાયણિક ફેરફાર તો આપણે ભૌતિક ફેરફાર અંગે અભ્યાસ કર્યો હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે રાસાયણિક ફેરફાર જે આપણે એના પછીના વિડીયોમાં જોશું